स्वामीनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। पांचवाना कहा छे ते करवा, एक तो भणवू, भक्ति करवी, ध्यान करवू, वैराग्य शीखवो अने आत्मनिष्ठा शीखवी। धीरानंद स्वामीनी पेठे लग्न लाग्या विना क्या करे, पण शून्य जेवू अज्ञान उपशम कहवाय, અને લગ્ન રાખીને જે થાય તે ખરું। ચિત્ત કી વૃત્તિ એ કહે ભાવે તહાં લગાવ, ભાવે તો હરિ ભક્તિ કરો, ભાવે તો વિષય કમાવ। દો દો તોરી ચલે ન પંથા, દો દો સુઈયા બને ન કંથા, દો દો બાતે બને ન આણા, इंद्रिय पोषण ने मुक्ति जाना। कीड़ी चोखो ले चली, बीच में आई दाल, दो दो बाता ना बने, का सेथो न का टायल। जितला संकल्प थाय छे तेटलो जीव होराई जाय छे। जेनु भजन करिए छे ते एम जाणीने करवू કે હું જેનું ભજન કરું છું તે કેવા છે ને હું કેનું ભજન કરું છું, એટલી ખબર જેને નહીં તે તો સ્મૃતિ વિનાનું ભજન કહેવાય। તે કેવું તો જેમ ફૂલ બેસીને ખરી જાય પણ ફળ થાય ફળ ન થાય તેવું છે। ત્યાગી થયા ને ભગવાનની સ્મૃતિ નથી રાખતા તો ખળ ખાય છે, અને ગ્રહસ્થને પણ બાજરો ભેળો કરીને સમાગમ કરી લેવો, અને બાર આના આવરદા સંસારમાં વાપરવી અને ચાર આના સત્સંગમાં વાપરવી, ને સંસારમાં બહુ તાણ હોય તો સત્સંગમાં બે આના તો વાપરવી જ, તો જ ભગવાન રાજી રહે। તે વિના તો જગતના જીવ કૂટાઈ મરે છે, ને વિષયનું કોઈ વાતે અંત આવે તેમ નથી। ધોળકાના કેળા, અવલની ખાંડ, મેળાવની તમાકુ, ચોરવાડના નાગરપાન, નાગરવેલના પાન, એ સર્વે મુલકમાં ચાલ્યા જાય છે, ને સર્વે ઠેકાણે તેની જ વાતો છે। માટે લોકના ફેલમાંથી રોટલા મેળવીને સત્સંગ અને ભજન કરી લેવું। બહુ સરસ વાતો આવી છે, ગમે તેમ કરીને બસ ભગવાન ભજો, સત્સંગ કરો। પછી થોડી છૂટ આપી કે ભાઈ બાર આના થોડો વ્યવહાર કરો, પણ ચાર આના તો ભજન કરો, ચાર આના સત્સંગ રાખો। મતલબ કે 20 કલાક ખાવામાં, પીવામાં, ધંધામાં જેમાં જાય તે જવા દેવી, પણ 4 કલાક તો રોજ ભજન કરવું, એવું સ્વામીનું કેવું છે। આપણું કેવું તો ખાલી 15 મિનિટનું જ છે। મોટાભાગના બધા સત્સંગીઓ સવારના પોરમાં ઉઠે અને પૂજા કરે, એ 5-7-10 મિનિટ પૂજા, 15 મિનિટ થાય પછી ઠાકોરજીને સંકેલી પેટીમાં ખોસી ગાલે, પછી બીજે દિવસે વારો આવે। મોટાભાગના એમ જ છે, કોઈને મોટાભાગના નિયમ નથી કે ભાઈ સાંજે મંદિરે જવું। જો સાંજે મંદિરે આવવાનું હોય તો બધા આ બાજુ બસ આટલા જ રહેતા હશે, આ તો એ લોકો અહીં આવ્યા જેને ઘરે સાચવતા નથી, હાચવે છે એ તો નિરાયતે બેઠા છે,
એ કે મંદિરે જઈ આવું, પણ ભજીયા ગરમ કર્યા છે ને તમારે મંદિરે જવું છે, નરસિંહ મહેતા ના અવતાર થઈ ગયા છો, ભજીયા ખાવા બેસી જાય, કા વેવાય આવે, કા કોઈ સંબંધી આવે, કા એનો એકનો એક છોકરો હોય એને જોવા આવે, અને એવા હરખ ગેલા થાય શું છે, અમાર ભૂરાને જોવા આવ્યા છે, ભૂરો પણ ભૂરી બેહ જેવો હોય, બે લાકડી મારો ત્યારે માન ડગલું હલે, ઘણાના તો છોકરા એવા હોય નાનપણથી જ લક્ષણ એવા હોય, કુટુંબ એવું એવા છોકરા જેવા આપણે કહે છે ને વડ એવા ટેટા અને બાપ એવા, એકદમ સરસ સાચું છે. અમુક છોકરા આમ બરાબર હોય પણ કોણ જાણે મહેમાન આવે ને ત્યારે જ વેન કરે, એને ખબર હોય આમ મને માગું ને તો મને રૂપિયો પૈસો આપશે નહીં, મહેમાન આવે તે પાપા મને રૂપિયો પણ રૂપિયો પણ હવે ના પાડે તો આબરું જાય, એટલે દેવો જ પડે. અને અમુક તો એવા હોય બરાબર મહેમાનની પંક્તિની પંક્તિ જમવાની પડી હોય, છૂટું ચૂરમું એવા કાંસાની તાંસળીઓ ને એમાં છૂટે ધારે ઘી ને એમાં પછી ઓલો ખાંડ સાકર જે હોય એ નાખવાનું હોય, બરાબરના ભજીયા બનાવ્યા હોય બકાલું નાખીને, પૂરી હોય ગોળ ગોળ દડા જેવી ફૂટબોલ જેવી ફૂલેલી, બધું સરસ મજાનું પીરસાતું હોય, ત્યાં એનો છોકરો 5 વર્ષનો ઊભો થાય ચડ્ડી કાઢીને ખભે નાખે, એ બા ડબલું ક્યાં છે, એ ડબલું ગોતે ન ગોતે ત્યાં તો ઓસરીમાં જ ભૂંખડીઓ વાળી નાખે, મહેમાન ને જાવું ક્યાં ખબર પડે નહી. આવા હોય ગમે એવો માણસનો દેહ મળ્યો હોય, મૂરખ હોય ગાંડો હોય સ્ત્રી હોય પુરુષ હોય, અક્કલ ઓછી હોય ભણેલો હોય, પણ ભજન કરતો હોય તો ઉત્તમ છે. બાકી તો કોટમ ચ પાટલું ચ મુખે ચિરુટ રાજતે, કોટમ ચ પાટલું ચ મુખે ચિરુટ રાજતે, નેકટાઈ કોલ રાણી જેન્ટલમેન બિરાજતે. આજના જેન્ટલમેન આ વ્યાખ્યા છે, કોટન ચ પાટલું ચ મુખે ચિરુટ બિરાજતે, ચિરુટ એટલે ફોર સ્ક્વેર પછી વ્હીલ્સ એ બધી આવે ને, હવે નવી નવી આવતી છે ને, ચાર મિનાર એ બધી આવે, નેકટાઈ ના અંતે નેકટાઈ એટલે નકટાઈ, ઉચ્ચ કુળ શા કામનું જા મુખ નહીં હરિ નામ, ઉચ્ચ કુળ શા કામનું જા મુખ નહીં હરિ નામ, એનાથી તો કોઢી ભલો ભલે ચુવે હાડને ચામ, રામ ભજતો કોઢી ભલો ભલે ચુવે હાડને હાડને હાડને, તો બોલો ને પણ રામનું નામ ભગવાનનું નામ શ્રીજીનું નામ સ્વામિનારાયણનું નામ લેતો હોય તો એ ઓઢી હોય તોય ઉત્તમ છે, બાકી ગોરા ગુલાબી ગાલ છે ને ફેશનેબલ બાલ છે ને જલેબીના ઘૂંસણા જેવા કાન હોય, પોપડની ચાંચને ચરમા શરમાવે એવું નાક હોય, માછલીઓ પણ શરમાઈને લાજ કાઢી જાય એવી આંખ્યું હોય, દાડમની કળિયું જેવા દાંત હોય પણ જ્યારે બોલે ત્યારે ગાળ્યું જ બોલતો હોય, એના કરતા ભગવાનનું નામ લેતો હોય એ જ શ્રેષ્ઠ છે. દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ ચાલો ને અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જાય, પણ ભક્તિ ન હોય તો કમાયો શું,
પણ એ દ્રષ્ટિ બદલાય તો ખબર પડે ને કે ભાઈ આખરે બધું મળ્યું હોય તો એ બધું શું કામ. આવું તારું ધન રે જો બન ધૂળ ચન જેવી, સીધા સાદા શબ્દ. આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા, પોતે મરી જાય પછી દુનિયા ડૂબી જાય. કરોડો લાખો ગમે તેટલા હોય કઈ કામ આવે નહીં. બાકી સમય મેળ્યો નથી ને માળા ગોબાવા માંડ્યો નથી એ જીતી જાય. પણ ત્યારે કા છાપા વાંચવાનું શું છે, કા ટીવી ઓન કરીને જોવાનું શું છે, કા રોડ ઉપર બે આંટા મારી આવવાનું શું છે, કા ઘરના હોય એની યારે ઝઘડો કરવાનું શું છે, અને ઘરડા થઈ ગયા હોય તો એ પછી ઓલા વ્યાજ કોને આપ્યું છે ને કેટલા ટકા કોને આપ્યું છે ને એ શેર હજી કાઢી નાખવા ન કાઢી નાખવા, આ બેંકમાં મૂકી દે તો અહીંયા એટલા વર્ષે પાકી જાય ને અહીંયા મૂકી દે તો એટલે પાકી જાય, પાકવામાં પોતે પાકી જાય. અને જેમ જેમ ઘરડા વૃદ્ધાવસ્થા આવે એમ પૈસાનો મોહ વધે હોય, એ સમજણ હોય તો જ ઘટે. બાકી જેમ ઘરડા થાય ને એને પછી એમ લાગે પૈસો પરમેશ્વર કરતા પૈસો આધારભૂત લાગે, રૂપિયો હશે ને તો કઈ કામ થાય એટલે કાઢે નહીં. દાન ધર્મ દાન દેવા જોવાની અવસ્થામાં હોય તો હજી છઠ દઈ ને આમ 2-5 હજાર ઘા કરી દે, ઘરડા થાય ને તો આરતી માંથી નહીં લઈ લે. એટલે વૃદ્ધાવસ્થામાં દોષ વધી જાય છે, સ્વભાવ વધી જાય છે, દુઃખ વધી જાય છે, પણ સમજણ હોય તો ઘટે છે. નહીતર ઘરમાંથી સાવ ચોખ્ખે ચોખ્ખું કીધું હોય, તમારે જોઈએ એટલા વાપરવા પૈસા લઈ જાઓ, જે જમવું હોય સવારે લિસ્ટ આપી દો, મેનુ આપી દો, મંદિરે અખંડ હજન ભજન કરો, સાધુઓની પાસે બેસો, કથા વાર્તા સાંભળો, આ છોકરા છે 2-3 આપણે નાના એને કંઈક સંભળાવો, પણ એ ડોહો ન કરે. મોટે ભાગે ઘરમાં આવું દેખાય છે. એટલે ભજન આ છોકરાઓને કઠણ તો પડે છે, કારણ કે આખી દુનિયા કોઈ કરતું નથી ને આને એમ થાય ને અમને શું કામ ગોંધી રાખે, કોઈ કરતું નથી. જો એક મજાની વાત કહું, હે હા એ તો તમારે મારે કેવી જ પડશે ને જઈશ એ ક્યાં. અમેરિકામાં એક બહુ વિદ્વાન પ્રોફેસર હતી, અને પ્રવચન આપે એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી સુપર આપે પ્રવચન, નિમંત્રણો પણ ઘણા આવે. લોકો પણ બહુ ભેળા થાય સાંભળવા, નામ પણ એવડું મોટું. એમાં અમેરિકાથી એક દૂરના ટાપુ ઉપરથી એને આમંત્રણ આવ્યું, દૂર દૂર આઇસોલેટેડ ટાપુ, કે ફલાણી ફલાણી તારીખે અમે બધા લોકો તમને સાંભળવા માંગીએ છીએ તો તમે પધારો. પ્રોફેસરને થયું કે આપણે તો સંભળાવવાનો જ ધંધો છે, અને કોઈ સાંભળવા માંગતું હોય તો જવું જ જોઈએ, અજાણ્યો પ્રદેશ હોય તો ભલે હોય પણ આપણે જવું. એટલે હા પાડી દીધી. નિયત તારીખ નજીક આવતી ગઈ પછી આને ખબર પડી કે જે ટાપુ ઉપર હું પ્રવચન આપવા જાઉં છું, સાંભળો છો નવા છોકરા બરાબર, તો સીધા બેસો, સ્ટ્રેટ એટલે સીધા બેસો, વાંકા અત્યારથી વળી જાય ને તે પછી પછી મણકા વાંકા થઈ જાય. સીધા જેટલા બેસવા, સીધા બેસે ને તો લોહી છે ને શેર સુધી મગજ સુધી બેસે પહોંચે, નહીતર વચમાં દોરીઓ વાંકો હોય ને કેમ પછી પડખેથી બીજું જાય. જેટલા સીધા બેસે એટલે લોહી સીધું મગજને બેસે પહોંચે, મગજને પહોંચે એટલી યાદ શક્તિ વધે, મગજ કામ કરતું થાય.
અને સાંભળીએ ત્યારે બોલનારની સામે જોઈ રાખી, દિવાલ ઉપર ગરોળી શું કરે છે જોવાનું અહીંયા કામ નથી આપણું. કથા સાંભળવા જાય, કોઈને સાંભળવા જઈએ ત્યારે વક્તાની સામે જોઈ રહેવું જોઈએ. એટલે જેમ જેમ એટલે તારીખ નજીક આવી એમ એને પછી ખબર પડી, જાણવા મળ્યું કે હું જે ટાપુ ઉપર જવાનો છું પ્રવચન આપવા, એ મેં તારીખ સ્વીકારી લીધી, પ્રવચન સ્વીકારી લીધું, પણ અરે ભાઈ જવું કે નહીં? પણ એકવાર પ્રોમિસ એટલે પ્રોમિસ, ઘણા એવું હોય ને કે હા પાડી હોય તો પછી મરેલા જીવતા હાજર થાય, અને એવું જ હોવું જોઈએ ને, ટાઈમ આપ્યા પ્રમાણે આપણે પહોંચવું જોઈએ. ઘણા 8 વાગ્યાનો કેમ 10 વાગે આવે, એવું નહીં. સમયને હંમેશા માન આપો તો સમય તમને માન આપે છે, અચૂક. તમે સમયને સાચવો તો સમય તમને સાચવે છે. જવાહરલાલજી ગાંધીજીની સાથે મીટિંગ હતી, 5 મિનિટ મોડા પડ્યા એટલે ગાંધીજીએ ટકોર કરી કે જવાહરલાલ તો હા આ ઘડિયાળ કે શેના માટે બાંધી છે? તો કે કેમ બાપુ? સમય માટે. તો જોયું નહોતું, કાં છોડી નાખો ને કાં એને અનુસરો. પાંચ મિનિટે ચાલે નહીં એટલે પછી જવાહરલાલે એમ કીધું કે હું તો 5 મિનિટ મોટો પડ્યો એમાં, તો કે 5 મિનિટ નથી પડ્યા, આ 50 જણા બેઠા છે, 50 × 5 250 મિનિટ મોટા પડ્યા છે. આ કેલ્ક્યુલેશન છે, 225 મિનિટ મોટા પડ્યા તમે, બધાની 5-5 મિનિટ ખાઈ ગયા. આવું સમયનું હોવું જોઈએ. એટલે વૃદ્ધાવસ્થામાં તમે તો કેટલું રહ્યું ભાઈ, આમાંથી કાલે સવારે રાતમાં ગોટો વળી જાય એ કઈ ખબર પડે? એટલે હાવ ટૂંકી આયુષ્ય હોય છે. જાગો લોકો, મત સુવો ને મત કરો નિંદ સે પ્યાર, જાગો લોકો મત સુવો ને મત કરો નિંદ સે પ્યાર, જૈસો સપનો રેન કો એસો હે સંસાર. સપનું આવ્યું ને ક્યારે પૂરું થઈ જાય ભાઈ? પાણી કેરા બુદ્ધ બુદા અસમાનો શકી જાત, પાણીમાં પરપોટા થાય, પરપોટો કેટલી વાર ટકે? એક દિવસ, બે દિવસ? દેખત હી છીપ જાયેગા જ્યું તારા પ્રભા. સૂરજ ઉગે ત્યાં તારોડિયા બધા વિલીન થઈ જાય, એમ જોત જોતામાં પરપોટા ફૂટી જાય. આ ઘણા રોડ ઉપર હાલ્યા જાય સાયકલ સ્કૂટર લઈને, પછી કઈ સારું આમ એડવર્ટાઈઝ ચિત્ર આવી જાય, આમ જોતો રહી, વાય ટ્રક આવતી હોય રેતીની ટ્રક ની, કઈ એસટી આવતી આમ ધ્યાન તો રે નહીં, આમ હજડ થઈ ગયો હોય ઓઇલું આવી મારે શ્રીપતિ એમ શ્રી ધરમ થઈ જાય, વાત વાતમાં ફેંકાઈ જાય. ત્યાં તો એમ તો કહેવાય ને કે ભાઈ એડવર્ટાઈઝ જોઈ છે, ફિલ્મ તો જોઈ લેવા દે. કાચો મણકો, આ કાચો મણકો, કાચો મણકો ભાઈ, આ કાચો મણ, કાયા તારે સુન પ્યારે કાચો મણકો. માટીનું માટલું પકાવ્યા વગરનું હવે કેટલી વાર ટકે? તમે એને આમ રાખી મૂકો તો બરાબર, પણ કામમાં લ્યો તો એ કેવી રીતે હાલે? પાણી ભરવા જાવ તો ડફ દઈને ઓગળી જાય. પકાવ્યા વગરનો ઘડો ત્યાં આપણને પકાવ્યા છે, હાવ કાચા છે, જરીક નખ ભરાવો જોઈએ, તરત જ લઈ નીકળશે, જરીક ધૂળ ઉડશે અને આ ગઈ ગયા તો છીંક ખાય તો ચોખ્ઠું ગોતવા જવું પડે આમ લેવા જાય. છોકરા વીણી દે તો થાય પછી બાપા હાવ ફૂટી ગયેલો. અને નવ દ્વારના તો ફાંકા છે, આંખમાં બે ફાંકા, બે કાન, નાકમાં ફાંકા, બે કાનના ફેંકા, મોઢામાં ફાંકા, બીજે મળમૂત્રના ફાંકા, ફૂટલું જ છે.
ગમે એટલું નાખો ભફ દે નીકળી જાય, ભભ 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 ભભ, આવ ફૂટલો ઘડો. કાચો મણકો, આ કાચો મણકો, કાયા તારે સુન પ્યારે કાચો મણકો. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાર, એ નહી તો અચાનક અંધારા જોને થાય. જોતા જોતા મારે દિવસો વયા ગયા, ને જોતરે જોતામાં. એક દિવસ શેરીઓમાં રમતા હતા, યાદ આવે છે ને હરિભાઈ? કેવા મજા, ભાઈ બા બાપુજી દોડે તો પોગે નહીં, મારુતિ ગાડી જેમ ડફ દે નીકળી જાય, સુમ કે નીકળી જાય. કેવા ખિલખિલાટ, કાંઈ ઉપાધિ નહીં. ગમે ત્યાં ઓટલે હોઈ જાય, ગમે ત્યાં ઘોડિયામાં હોઈ જાય, કોકના પડખામાં હોઈ જાય, કોકના ખોળામાં હોઈ જાય, કેવું. અને આજે ગોળિયું ઉપર ગોળિયું, એના ઉપર ગોળિયું લે તોય ડોહો જાગતો હોય. ઊંઘ નથી આવતી. કેવું કેવું બાળપણ હતું, પણ હવે વાત વાતમાં જો આપણે ક્યાં પહોંચી ગયા, કેટલી ઉંમર થઈ ગઈ બોલો. આ કઈ રાતે આ વાળ ધોળા આવ્યા દાઢીના, એ મને ખબર ન પડી. નહીં તો રોજ તિલક ચાંદલો કરવા મારી સામે જોતા હોય, એ તો ખબર નથી કઈ તારીખે અને કઈ રાતે આ વાળ ધોળો થઈ ગયો. છે આવું, આપણે હવ હની જિંદગી જોવો ને, હાવ પાંચ વર્ષના થઈ જાવ. ચાલો એ નાની આપણે એકડો બગડો ઘૂંટવા સ્કૂલે જતા હતા, આંખમાં પાણી હોય ને માસ્તર પરાયણે લઈને એકડો ઘૂંટાવતા હોય ને, જે આંખમાંથી પાણી પડતા હોય ને, સ્લેટ ઉપર પડતા હોય ને, એકડો રોળાતો હોય ને, તોય માસ્તર કે મારે બીજા શીખતો ને, અહીં તારી માં આવવાની છે, કઈ એકડો મમ્મી પાસે જાવું, આ તારી મમ્મી નહી આવે, એકડો એકડે. કેવી મજા આવતી હતી. પણ અને વાત વાતમાં ક્યાં પહોંચી ગયા, હવે ગોઠણ હાલે નહી, કેડ્યું દુખે, બબે પાંચ પાંચ લાડવા ખાઈ જાય, ઉપર એક બે ચડાવી જાય તોય પચી જાય. હવે અત્યારે તો આઘો લાડવો હોય ત્યાં પેટમાં દુખવા માંડે, હજી આઘો રાખ્યો હોય આમ ડાયાબિટીસ વાળા બહુ બી આમ રાખીને તો કે ન તમે શેટું લઈ જાઓ. એક જણાને અમે પ્રસાદમાં બનેલો મુંબઈમાં ચોખ્ખા ઘીના ચૂરમાં લાડુ બનાવેલા સત્સંગ પછી બધાને આપ્યો, એક શેઠિયા લીધો તે લઈને અહીં પેટે મૂક્યા. મેં કીધું અહીં કેમ રાખ્યો, તો કે ખાઈ તોકતો ને ડાયાબિટીસ એટલે પછી અહીં પેટે ડાળ, પેટને કહું ખાઈ લે, મન તો ઘણું થાય છે. આવી રમતું કરે પછી ખાઈ શકાય. ખાખરાના પાંદડા ઉપર 20-25 લાડુ ખાઈ જતા, પતરા વાળા પેલા આવતા ને ખાખરાના પાંદડા, ખાખરાના પાંદડામાં 20-25 ચું ચૂતા લાડવા ખાઈ જતા. આજે ચાંદીની થાળીમાં ખાલી ખાખરા ખવાય છે, થાળી ચાંદીની પણ ખવાય શું, ખાખરા બસ. સમય તો વિયો જાય જોત જોત. એટલે પેલા જેમ જેમ પ્રવચન કરવાનો સમય આવ્યો નજીક, પછી આને ખબર પડી. પહેલેથી વાત યાદ રહી ને, એક અમેરિકાનો પ્રોફેસર બહુ સરસ પ્રવચન કરતો, એક ટાપુમાંથી એને આમંત્રણ મળ્યું, પછી એને સ્વીકાર્યું, પછી સમય નક્કી થઈ ગયો તો એ પ્રમાણે ખબર પડી પછી, અરે રે રે બહુ કરી. તકલીફ શું થઈ કે જાણવા એમ મળ્યું કે હું જ્યાં પ્રવચન કરવા જાઉં છું એ ટાપુની અંદર સ્ત્રી પુરુષો બાળકો બાળકીઓ કોઈ કપડાં પહેરતું જ નથી. દિગંબર કોલોની સાવ લોકો એ, અને આફ્રિકાની બાજુ હજી તમે જાઓ ને તો ઘણા લોકો સાવ એમને રખડે જ છે, સાવ નિર્દોષ રીતે બધા બેઠા હોય અને કાંઈ ન હોય. તો એ બધા સ્ત્રી પુરુષો કોઈ કપડાં શું એવું કાંઈ બહુ જાણે જ નહીં.
પહેરવાની રીત રસમ જ નહીં, જંગલમાં રહેવું, ખાવું પીવું, કુદરતને ખોળે રહેવું, બસ. હવે મૂંઝવણ થાય કે નહીં? એટલે આને પછી કોઈ મિત્રોને કીધું, શું કરવું? તો કે ભાઈ એમાં શું કરવાનું, અમને એમ હતું કે અમે તારી યારે આવશું, પણ આવી પરિસ્થિતિ છે એટલે નહીં આવી. એટલે તું એમ કર, તું એકલો જા અને તારે કપડા કાઢી નાખવાના, અમે આવીએ તો તને શરમ છે ને, બાકી બીજા હોય એમાં શું આપણને તકલીફ છે. બાબો છે ને મુંબઈ જતો હતો ને, તેને છોકરાએ કીધું કે બાપા તમે મુંબઈ જાવશો તો જરા કપડા તો હારા પહેરો. તો કે ન્યા આપણને કોણ ઓળખે છે, મુંબઈમાં મને કોણ ઓળખે છે, કાના બાપા આવ્યા કોણ ઓળખે, અઠવાડિયું રહી આવ્યા ને પાછા આવ્યા ને મેલા ઈ નાઈ લુગડા. છોકરા કે આવ્યા લુગડા બદલીને ધોઈને બીજા પહેરો તો કાંઈ મને ઓળખે જ છે બધા. લે ન્યા કોઈ ઓળખતું તો છે નહીં તને, એટલે એ લોકોને હારે તું ભૂલી જા, વાત પૂરી થઈ જાય. પછી પાછો ફર ત્યારે પહેરીને આવજે અહીંયા. એટલે આ એ પછી નૌકામાં લઈને જવાનું હોય, કપડા બધા કાઢી નૌકામાં નાખી અને ગયો. હોલા તો બધા આવો હોલ ઓટો મોટો સરસ મજાનો તંબુ બાંધ્યા હોય લાકડાના, એના એની નીચે બધા લોકો રાહ જોઈને બેઠા. એ જેવો એન્ટર છો ને ભાઈ તકલીફ. ઓલા લોકો એવું વિચાર્યું કે ઈ આવે છે, ઈ લોકો કપડા પહેરે છે એટલે આપણે બધા કપડા પહેરીને બેહો. એ લોકોએ ગમે તેમ કરીને કપડાની વ્યવસ્થા કરી અને કપડા પહેરીને બેઠા, આ એમને નંગ ધડંગ જઈને ઉભો રહ્યો. આ કહીને મારે એટલું અફલાતું ના આ વાત છે કે આજની દશા ભારતની આવી છે. આ મને વિચાર આજે સવારમાંથી આવ્યો એટલે હું તમને કહું છું. સવારે પેપરમાં મેં વાંચ્યું કે અમેરિકાની સેનેટ એટલે સંસદમાં જે 11 કે 17 જુલાઈએ એનો પ્રારંભ થવાનો છે, આપણે સંસદ સત્ર અને વિધાન સત્ર બધું ચાલતું હોય ને, તો એ આ સત્રની પ્રારંભ હિન્દુઓની પ્રાર્થનાથી કરવામાં આવશે. વિશ્વમાં રેકોર્ડ છે અમેરિકા જેવા દેશમાં પાછું સંસદની અંદર પ્રાર્થના, અને એ પ્રાર્થના પાછી હિન્દુઓની પ્રાર્થનાથી પ્રારંભ થાય. વચ્ચે હમણાં આવ્યું હતું કે યુનેસ્કો એને બધે ઋગ્વેદને એને એક હેરિટેજ તરીકે, ભવ્ય વારસા તરીકે આપણે ઋગ્વેદનો સ્વીકાર કર્યો. આપણે ચાર વેદને ઋગ્વેદ એક એકદમ અગ્રીમ અને પહેલી જૂની પ્રત ગણાય. ઋગ્વેદનો સ્વીકાર એટલે સમગ્ર વેદનો સ્વીકાર થયો. તો વેદને એને વિશ્વની અજાયબી તરીકે વિદેશીઓએ સ્વીકારી. જે વેદને આપણે લોકો કોઈ ગણતા નથી. મારી પાસે થોડા વખત પહેલા એટલે લગભગ 10-15 દિવસ થયા છે, એક સત્સંગી ભાઈ આવ્યા, પણ હવની માન્યતા બધા જુદી જુદી હોય ને, તો એ આવીને પછી વાત બધી કરી આમ છે તેમ છે. એટલે મેં કીધું ભાઈ સંપ્રદાય વૈદિક હોવો જોઈએ અને વૈદિક બધા મૂલ્યો હોય, વૈદિક બધી ઉપાસના હોય, એ બધું હોય. એટલે એનું કહેવાનું એવું હતું કે સ્વામિનારાયણ એક રાખવાના, બીજા બધા કોઈ આપણે જરૂર જ નથી, અને એક વચનામૃત ને એ બધું બરાબર છે, પછી આપણે ગીતા ને ભાગવત ને એના નામે લેવાની શું જરૂર છે. મેં કીધું પણ એ વેદ છે એ તો આપણો બધા સંપ્રદાયનો ધર્મનું મૂળ છે. તો મને કે વેદમાં ક્યાં ત્યાં સ્વામિનારાયણનો હોય છે? મેં કીધું એ તમે અહીંથી જતા રહ્યો, વેદની નિંદા કરવાની શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ના પાડી છે. મારું ન માનો તો કાંઈ નહીં, જેનું ભજન કરશો એનું તો ડબ્બા માન. વેદની નિંદા ના કરે, વેદનો સ્વીકાર જ ન કરો, તમારું વચનામૃત સ્વીકાર ન થાય. તમે સ્વીકારો તો મને કે આપણે કૃષ્ણની શું જરૂર છે, નાની શું જરૂર છે ભાઈ? જરૂર એટલા માટે છે કે શ્રી કૃષ્ણથી પ્રારંભ છે, ત્યાંથી તો શરૂ થાય છે અવતાર કાર્ય. પણ એ બધી વસ્તુઓ આ તો ઠીક છે. એટલે વિશ્વને એમ છે કે ભારતમાં જે છે એ ક્યાંય નથી. એ લોકો આપણા કપડા સ્વીકારતા જાય છે બસ, અને આપણે કપડા ઉતારતા જઈએ છીએ. આ મારે કહેવાનું
આપણે હાવ નગ્ન થતા જાય છે, એ લોકો આપણા વસ્ત્રોને પહેરતા જાય છે. ભારતીય સંસ્કૃતિને પહેરો, ભારતીય વસ્ત્રોને પહેરો, ભારતીય જીવન નીતિને અપનાવો, ભારતીય કુટુંબ પ્રથાને અપનાવો, ભારતની સંયમ પદ્ધતિને અપનાવો. ગમે તેટલું જાતીય શિક્ષણ આપવાની જગ્યાએ ભારતની અંદર જે બ્રહ્મચર્ય અને સંયમનો માર્ગ છે એ શીખવાડો. તમને ખબર નહીં, જાણીને આશ્ચર્ય થશે, અમેરિકાની અંદર આજે લગભગ 20 નહીં તો 25 જેટલી એટલી બધી કંઈક સંસ્થાઓ ચાલે છે કે જે બ્રહ્મચર્ય શીખવાડે. બોલો, એ કે તમે આ ભારતની આ વસ્તુ અપનાવો નહીંતર મરી જશો. અને કુંવારી છોકરીઓ વિશેષ ને વિશેષ જીવ સમાજમાં રહે એવું શિક્ષણ આપે છે. મને લાગે છે જેની પાસે ઇન્ટરનેટ હોય, આ હોય તે હોય, કોમ્પ્યુટર ખોલજો ઇન્ટરનેટ, એની અંદર વેબસાઇટો પણ એની છે એવું મેં વાંચ્યું છે. બાકી મને તો કઈ ઇન્ટરનેટની ખબર નથી, પણ ઇન્ટરનેટ ઉપર પણ આનો આખો પ્રચાર છે. એ આપણે બધી ખ્યાલો, આપણી જીવન પદ્ધતિ, એના કપડાં પહેરતા જાય છે અને આપણે અહીંયા બધા ઉઘાડા થતા, એ માંસાહાર છોડતા જાય છે અને આપણે બધા ચાલુ કરતા જાય, પાછળ રહી ગયા જાય. એ બધા દારૂ છોડતા જાય છે, આપણે શરૂ કરતા જાય. એટલે સંસ્કૃતિના કપડાં આપણે ઉતારતા જઈએ છીએ અને એ લોકો પહેરતા જાય છે. દિશે છે આજ દુનિયામાં જીવનના નીર ડોળાયા, જીવનના વધ્યા છે વેગ વિષયોના ને ભગવાન ભૂલાયા, ને ભગવાન ભૂલાયા. હવે આ સમાજ જે છે એમાં તમે ઉલટું સુલટું એનો પ્રારંભ કરું તો આ વિદ્યાર્થીઓ જે છે ને અત્યારે આપણા બધા આ દેશના એ બધા જે સમજો, આપણે ત્યાં આપણી સંસ્કૃતિ એ છે કે વિદ્યાર્થીની વિદ્યાનો પ્રારંભ પ્રાર્થનાથી થાય. એક એક સામાન્ય મૂલ્ય તો જો આપણે એટલું જતન નથી કરી શકતા, જે પ્રાર્થનાની મેં વાત કરી ત્યાંના સંસદમાં પ્રારંભ કરી કરશે પ્રાર્થનાથી. આપણી આ કોલેજોમાં બધે જોઈ આવો પ્રાર્થના છે, એ ભાઈ છે કોલેજોમાં પ્રાર્થનાની જ એલર્જી. હિન્દુસ્તાનીઓને પ્રાર્થનાની યાર, જે આઝાદી ગાંધી બાપુએ પ્રાર્થના કરીને અપાવી. ખેર, જ્યારે 15 ઓગસ્ટે આઝાદી બની પ્રાપ્ત થઈ ત્યારે જો પ્રાર્થના બધાએ ભેળા થઈને કરીને સ્વીકાર કર્યો હોત ને તો આ દશા ન હોત. પ્રાર્થના જુડી ગઈ. કોઈ ખ્યાલ જ આવે કે આપણી સંસદ સભા થાય ત્યારે એનો પ્રારંભ પ્રાર્થનાથી થાય? કોઈ કરે જ નહીં. સ્કૂલોમાં પ્રાર્થના બાળકોને શીખવાડે છે અથવા તો કક્કા શીખવાડે ને, એમાં ગણેશનો એને આપણા મોટા ભાગના લોકોનો વિરોધ છે કે ગણેશ તો હિન્દુઓના દેવ છે એટલે અમે તો ઇસ્લામ ધર્મને માનીએ, અમે ફલાણા માનીએ, અમે ખ્રિસ્તી માનીએ, તો ગણેશ અમે ન શીખીએ, ગણેશનો નહીં. પછી ગધેડાનો રાખ્યો. દેખો, ગણેશ કરતા ગધેડો મૂક્યો પણ ગણેશ કાઢી નાખ્યો. બિન ધાર્મિક, બિન સાંપ્રદાયિક દેશ છે એ બરાબર, એનો અર્થ એવો નથી કે કોઈ ધર્મ જ ન હોય. સૌને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ, પણ ધર્મ ખરેખર તો આમ તો હિન્દુ તરીકે ઉપસવાની જરૂર છે ને. પણ આપણે જ હિન્દુઓ જેટલી હિન્દુસ્તાની ગાળો દઈએ છીએ એટલી બીજા નથી દેતા. આપણે જ હિન્દુઓ, મેં જોયું છે મુંબઈની અંદર એવા મૂર્ખના સરદાર હિન્દુઓ છે અને જે બધા અખબારોમાં બધું લખે છે એ મોટે ભાગે હિન્દુ વિરોધી જ લખે છે. ઔરંગઝેબના ગુણ ગાય છે. એટલે આ સંસ્કૃતિ પ્રાર્થનાનો સ્વીકાર નથી કરતી અત્યારે લોકો. બોલો, અને નહીતર કેવી સુંદર સુંદર પ્રાર્થનાઓ. અસત્યો માહેથી પ્રભુ શરમ, સત્ય તું લઈ જા ઉંડા અંધારે થી, પરમ તેજે તું લઈ જા મહામૃત્યુ માંથી,
અમૃત સમીપે નાથ લઈ જા. પછી તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. બે લીટી તમને આવડીને તોય સલામ કરીએ છીએ, બાકી આવડતું નથી. ભૂલે બિચારાને તો ઘણું કરવું છે. એ પ્રાર્થનાઓ શીખવવાના આ બધા ગુરુકુલો છે, એ સંસ્કાર શીખવવાના ગુરુકુળ છે. સવારની અંદર આવી રીતે આ ગ્રહસ્થો બેઠા છે ને, એના છોકરાએ કલાક ભજન નથી કરતા. આ રાત પડે દોઢ કલાક ભજન આ છોકરા કરે, તમારા છોકરાએ નથી કરતા. એ આ કામ છે. એટલે છોકરાઓને કઠણ પડે તો પણ મૂળ આ છે. જેને તમને કોઈએ સ્કૂટર વાપરવા દીધું હોય પછી તમે કહો ને ભાઈ થેન્ક યુ, કયો કે ના કયો? હે છોકરાઓ, કયો કે ન? તમને કોઈ ઉછીના જરૂર પડે ને 100-200 રૂપિયા આપ્યા હોય તો પછી તમે થેન્ક યુ કયો કે ના કયો? આપણને આ ભગવાને માનવનું શરીર વાપરવા આપ્યું 80-80, 90-90, 100-100 વર્ષ થઈ જાય તોય ઘણા ડગ નથી લેતા, જવાનું નામ નથી લેતા. તોય હજી એને એમ છે છોકરા છોકરો એનો છોકરો એનું લગ્ન કરીને જોતો જાઓ. આટલા આટલા વર્ષ ગાડી વાપરવા આપી તોય કોઈ દિવસ સવાર સાંજ જઈને ઠાકોરજીને એમ નહીં કહેવાનું થેન્ક યુ, આભાર માનવા જેવો. એ જ જીવાડે છે ને, જો હવા એ આપે છે, પચાવે છે, એ બધું એ જ છે. એટલે પ્રાર્થના એ છે કે જે ભગવાને આપ્યું છે એનો આભાર માનવાનો. પ્રાર્થનાઓ યાદ નથી કઈ પછી. આગળ વાત કરી ને એવું છે બધું, કદાચ કવિતાઓ આવે તો કેવી, એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં, તરવા ગઈ તળાવમાં એક મગર, બિલાડીને કઈ ન ખબર એ સાડીનો છેકડો છેડો પકડ્યો, મગર બિલાડીને ખાઈ ગઈ. ઓય માડી, એક બિલાડી જાડી એણે પહેરી સાડી. હવે જેને સાડી પહેરવી જોઈએ એ બિલાડી સાડી નથી પહેરતી, તો પછી બિલાડી શું કામ સાડી પહેરે ભાઈ? જે બિલાડીએ પહેરવી જોઈએ એ બિલાડી નથી પહેરતી, એટલે પછી કવિતામાં સાડી પહેરાવે એ પછી બિલાડી ને પહેરાવે અને પછી તળાવમાં તરવા નાખે. કવિતામાં રહ્યું. પ્રાર્થનાઓ તો એક ચિત્તે સવારમાં ઉઠીને તમે, હું તો જો આ બધા નવા જૂના કોલેજ વાળા બધાને સલાહ દઉં, તમારે ત્યાં પ્રાર્થના હોય કે ન હોય, સાંભળો છો મારી વાત? બસ સ્કૂલમાં ડેસ્ક ઉપર તમે બેસો અને પીરિયડ શરૂ થવાનો હોય, આપણે આપણી રીતે 2-5 કડીઓ જે કાંઈ સારી હોય, જે ગમતી હોય એવી નોટ ઉપર લખી રાખીએ. આંખો મીચીને કરી શકવાની હિંમત હોય તમને તો આંખો મીચીને આપણે પ્રાર્થના કરી લેવાય. ન હિંમત ચાલતી હોય તો નોટમાં લખેલું એને લાગે કોઈ લેસન્સ વાંચે છે, આપણે વાંચી મનમાં ગુનગુનાવી લેવાય. કાંઈ ન કરી શકો તોય 11 સ્વામિનારાયણ 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 બોલો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બસ 11 નામ લઈ. પણ કોઈ દિવસ વિદ્યાનો પ્રારંભ પ્રાર્થના વગર ન કરે, કોઈ પણ કાર્યનો પ્રારંભ ન કરે. ભગવાનની જરૂર છે તમને, આપણને મને તમને જેટલી ભગવાનની જરૂરિયાત છે એ સમજાય ત્યારે જીવનમાં સમજણ આવી. મન ભગવાનની જરૂરિયાત આપણને સમજાય ત્યારે સમજવાનું, હવે આપણે એજ્યુકેટેડ થયા. ભગવાનની જરૂર સમજાવવી જોઈએ. રોટલાની જરૂર સમજાય છે, પાણીની સમજાય છે, દૂધની સમજાય છે, ફ્રૂટની સમજાય છે, સારા કપડાની સમજાય છે, પૈસાની જરૂરિયાત સમજાય છે, ગાડીની આજના જમાનામાં સમજાય છે, બેંક બેલેન્સની જરૂરિયાત સમજાય છે, બધું સમજાય છે. પણ ભગવાનની જરૂર કેટલી એ સમજાતું નથી. એ સમજાઈ જાય ત્યારે તમે બધું ભણી ઉતર્યા. બસ એકેન વિજ્ઞાતમ સર્વમ જ્ઞાનમ ભવતિ, એકને જાણ્યા પછી બધું જ જણાઈ ગયું એમ ઉપનિષદ કહે છે. એ જાણવાનું આ જરૂર પડશે. તમને ગમે તેટલી ઉતાવળ હોય પેપર લખવા જવું હોય અને તમને ચશ્મા હોય વાંચવાના, કે તમે ચશ્મા પહેર્યા વગર વાંચી જ ન શકો, પણ એટલી બધી ઉતાવળ છે, ઉતાવળમાં તમે જઈને પરીક્ષા ખંડમાં વ્યા ગયા,
અને બાર બોર્ડની પરીક્ષા એસએસસી ના બોર્ડની છે ત્યાં જઈને તમે બેસા, હાથમાં પેપર આવ્યું ને પછી જયારે આમાં ફેલો ફંફળ્યું, ચશ્મા નથી, શું કરો? ગમે એટલી ઉતાવળ હોય, તમારી ઉતાવળ શું કામની? ટાઈમે પહોંચો તો શું કામનું? એમ ટાઈમ પ્રમાણે, તિથિ પ્રમાણે સારા ચોઘડિયામાં જન્મીએ તોય શું, અને સારા દિવસમાં એકાદશી દિવસે મરીએ તોય શું? ઉતાવળમાં ચશ્મા જ ભૂલી ગયા ઠાકોરજીની આંખોના, શું દેખાવાનું? એક જણો રાતે ઉઠીને મળ્યો ફાંફા મારવા, એનો છોકરો કે બાપા અત્યારે હું ફાંફા મારતો? કે સારું સ્વપ્ન આવ્યું છે, મને દેખાતું નથી, ચશ્મા પહેરવા. એ ચશ્મા કામ નથી આવતા. કામ ચશ્મા આવે છે ભગવાનની દિવ્ય દ્રષ્ટિના, ભક્તિના ચશ્મા છે, નામ જપના ચશ્મા છે. એ ચશ્મા પહેર્યા હોય તો જ કામ છે, અને ભગવાન જ મદદ કરે, આખરે કોઈનો કામ કરે. એક દાખલો દઉં, મુંબઈની અંદર આપણે સુરેશભાઈ મેતલિયા છે, ગઢાળીના આંબા શેઠના વંશજ, એ એમડી ડોક્ટર છે અને ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે. હવે એમડીની એને પરીક્ષા અને છેલ્લી ઓરલ મૌખિક, તમે જે જાણતા હોય ખબર હોય કે પાસ કરવું કેટલું અઘરું હોય છે. પેલા તો વિશેષ હતું, હવે કેવી રીતનું અઘરું હોય ન હોય તો ખબર નહીં, પણ માંડમાંડ નીકળતા હોય. હવે પ્રોફેસર બેઠા છે, ત્યાં જાય છે, સમય બધા ફિક્સ હોય તો એકદમ આવ્યા, આવો સાથે ને બધા અમુક જે કંઈ ડેટા હોય એની ફાઇલો હોય, એટલે એમાંથી એમણે એનો એક પેપર માગ્યો, આપો આગળ જે જે પાસ કર્યું છે આ વર્ષનું એ લાવો. હવે સુરેશભાઈ આ બનેલી ઘટના છો, એમણે મને મને રૂબરૂ કીધેલી છે, આ પરીક્ષા તો એ વસ્તુ છે ને ભલભલાને ઘાંઘા કરી દે, એક એક કાગળ આમ આમ જોવે, જે કાગળ માગ્યો એ જ નહીં. સાહેબ ચક્કર આવી જાય, આખું જિંદગીનું વર્ષ ફેલ થઈ જાય, મહેનત માથે પડી જાય, અંધાર આવી જાય આંખે, સાહેબ જોવે છે. અને ત્યાં તો એમ ન કહેવાય કે નથી, કારણ કે એને આધારે તો ઓરલ ટેસ્ટ આગળ જવાની છે, એને તો એમ ન કહેવાય કે સાહેબ ભૂલી ગયો. આપણે ઘણા કઈ થઈ જાય ને ભૂલ, ભૂલી ગયો, કેમ ખાતાનું નથી ભૂલતો, પાણી પીવાનું નથી ભૂલતો, એકી પાણી નથી ભૂલતો, અને આજ કેમ ભૂલી જશો? ક્યારેક ભૂલ થાય, પણ હર વખતે જે ભૂલો થાય છે એ ભૂલો અક્ષમ્ય હોય છે. એટલે જે કૃષ્ણમૂર્તિનું એક બહુ સરસ વાક્ય છે, તમારે યાદ રાખવા જેવું છે, જોકે જે કૃષ્ણમૂર્તિ કોણ એ તમને ખબર નહીં હોય પણ યાદ રાખો. એમણે કીધું દિવાળી કાર્ડમાં એણે એકવાર છપાવ્યું હતા, એ કે ભૂલ કરો, જીવન મળ્યું છે ને તો ભૂલ કરો, ખૂબ કરો. એટલે બોલો, ભૂલ કરો, ભૂલ કરો, ખૂબ કરો, ભૂલ કરો, ખૂબ કરો, એટલે થાય એટલી કરો, વાંધો નહીં, પણ એક ઈ ભૂલ બાર બાર મત કરો. એકની એક ભૂલ વારે વારે એ ન કરો. આપણે શું થાય છે બોલો, એકની એક ભૂલ વારે વારે થાય. તમને આ પ્રાર્થના ઉભા રાખીએ ને એક જ વાર કીધો કે આવી રીતે હાથ રાખવાના, આવી રીતે સીધા ઉભા, તો કાલે પાછો આમ ઉભો હોય. એકની એક ભૂલ વારે વારે, પૂજામાં આટલા વાગે આવી જાવ ને આટલા વાગે આ કરવાનું છે, તોય પાછો મોડો પડે. એકની એક ભૂલ વારંવાર થાય છે, એટલે ડગલું આગળ નથી વધતા. એક પ્રોબ્લેમ સોલ્વ થાય તો પછી બીજો પ્રોબ્લેમ આગળ આવે ને. એટલે આ એક બધામાં બધા પાના ફંફોળે છે, પણ કાગળ મળતો નથી. હાય હાય થઈ જાય, આંખમાં પાણી આવી ગયા, ફાઇલ બંધ કરી દેવી. આ આ પ્રાર્થના હું તમને જે છે ને મારા શીખવવું છે, એ મારા છોકરાઓને કહેવું છે. એટલે સાહેબે કીધું કે કેમ ભાઈ પેપર નથી? તો એક મિનિટ સાહેબ, ફાઇલ બંધ કરી ત્યાં ત્યાં જ ઉભા રહી ગયો. ગઢ પર્વત ગોપીનાથ આશરો તિહારો, જય જય ગઢ પર્વત ગોપીનાથ આશરો તિહારો. ગઢાળીના આંબા શેઠ ગઢડા બાજુમાં એની જે ભુજાઓ છે, એની જે ચરણની આંટી છે, એ આ ક્યારેક ત્યાં જઈને બેસો. સંધ્યા પેલે શયન આરતી છે ને, આ હરિભક્તોને તો ભલામણ છો, ક્યારેક ગઢડા જાઓ ને શયન આરતી કરો. સેવાય પણ એવી થાય છે ગોપીનાથજીની, ભૂલી જાઓ તમે. એવી આંટી વાળીને કેવી ભૂજાઓ, કેવી આંખો, કેવો હસતો, એ સહજાનંદ પ્રભુ છે. મહારાજના જેટલી ભૂજાઓ, જેટલા ભરાવદાર, જેવી છાતી, જેવી આમ હાવ ભાવ, એવી ત્રિભંગી મહારાજની મૂર્તિ ઊભી છે.
એ શયન આરતી હોય ને છાતી ખુલી હોય ને ઉપર નાનકડી ટોપી હોય ને એક લટકતો ખેસ હોય ને આંટી મારીને ખુલ્લી ધોતી સફેદ ધોતી ઉપર મોગરાની એક નાનકડી માળા ઉપર એક મોગરાના ફૂલની આંટી મારી આખી લાઈટો દીમ કરી નાખે, એકદમ સ્લો એકદમ શાંત, બધા સાધુ કેટલાય હરિભક્તો આખા ખંડમાં એમને 10 મિનિટ સુધી આ દર્શન કરાવવામાં આવે છે. બધા નિરાજ આંખો ભરીને બેઠા, કેટલા શાંતિથી મહારાજ બેઠા છે. એ જ છે જેને દાદાના દરબારમાં બેઠા છે સુખ આપે છે. એમાં કેટલાય ની હારે વાતુ કરી જાય છે. એટલે એ ઓલા સુરેશભાઈ આમ ફાઇલ હતી ને સાહેબે કીધું કે નહીં હે સુરેશ, તો કે સાહેબ એક મિનિટ, આવું હોય ત્યારે હું તમને કે હિંમત હોય અને આશરો હોય બળ હોય આંખો મીચીને, એટલે સાહેબ જોઈ રહ્યો કાંઈ કરે છે શું, એનો કાગળ આમાં નથી તો આમ ક્યાંથી આવવાનો છે. જય જય ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો. આંખમાંથી બે મોતીડા પડી ગયા. ફાઇલ ખોલી, સાહેબ અને પેલે પાને કાગળ પડ્યો હતો, પેલે પાને કાગળ હતો, પેલે પાને. સુરેશભાઈ મને આ વાત કહેતા કહેતા બધ ભરી ગયા. આજે વર્ષો થઈ ગયા એને. મને કે સાહેબ હું તો ભણેલો ગણેલો માણસ, મારે કે મોતિયા નથી આવ્યા, પણ મેં જ્યાં પાન પેલું જ આમ કર્યું પેલે પાન એ કાગળ પડ્યો હતો. મેં કે લ્યો સાહેબ. સાહેબ કે બેટા એ તું ક્યાં ક્યાં હોટ હેવી ડન, તે શું કર્યું? કુછ ભી નહીં સાહેબ, જો પૂછના હોશો પૂછ લો. પાસ થઈ ગયા, નીકળી ગયા, પણ જિંદગીમાં માણસ ભૂલ્યા નહીં. એટલે આ જે કયો છો ને પ્રાર્થનામાં શું મળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા શું મળે, રામ રામ કરવા શું મળે. ઘણા એવા બીખા જેવા હોય ને, કોડા બીખા આવે ને જે ગાયને ભેંસને ડોકે બાંધે, બીખા કોડા હોય એવા ઘણા એમાં બીખા છે, કોડા હોય એવા. અને ગામડે ગામડે બે પાંચ કોડા હોય, પાછા જાઓ જે ચોરે બેઠા જ હોય, બે પાંચ હોય જ કોડા. એ શું કે, એટલે ભગવાનનું નામ લેવાથી શું મળ, શું મળ, ભગવાનનું નામ લેવાથી શું મળ, લાડુ લાડુ કરો તો લાડુ મળ, તો માળા લઈને હાથમાં બેસી જાઓ ને લાડુ 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 તો લાડુ મળ, મળ લાડુ મળ ના મળ. આવા તો એક્ઝામ્પલ આપે કે લાડુ લાડુ બોલવાથી લાડુ ના મળે, તો રમ રમ બોલવાથી રમ મળ. અને હાલ ફસાઈએ બધા માને, સીધી વાત છે ને કે ભાઈ હવે લાડુ લાડુ કરો લાડુ ત્યાંથી અહીંયા આવવાનો છો, એમ રોમ રોમ કરવાથી રોમચા મળે. પણ ભાઈ સમજી લ્યો, લાડુ જળ છે, જળ પદાર્થને આપણી પાસે બોલાવવું હોય તો એ ન આવે, આપણે એની પાસે જવું પડે. ચૈતન્ય વસ્તુને જ્યારે તમારે બોલાવવી હોય ત્યારે ચૈતન્ય વસ્તુ આપણી પાસે આવે. હું તમે ચૈતન્ય છો, આગળ આવીને કોઈ ભાઈ કે છે, પેલા સૂર્યકાંતભાઈ કે છે, પ્રવીણભાઈ ગોંડલવાળા, તો ગોંડલવાળા પ્રવીણભાઈ ઉઠીને ત્યાં જાય છે. હા ભાઈ શું છે, તમારો ફોન છે, કામ છે, શું છે, સરસ, ચૈતન્ય છે. પણ આ માઇક છે, એ જડ છે. હવે હું ઓલા ખૂણામાં, અરે અહીં સામો જ બેઠો છું ને, તને ચાર વાર અહીં આવી ગયો ને, એને કહું છું ભાઈ હરખું હાલ ને તને પગે લાગુ, છતાં નહીં માનતું, મોને છો, મોને જ નહીં ને, ન મોને, બોલો અહીં બેસી અને આડું ફાટો, કારણ કે જડ છે. ચૈતન્યને માટે ચિંતવન કાફી છે, પુકારવાની જરૂર નથી. શું કાફી છે? ચિંતવન. અને ભગવાન તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અણોર અણિયાર, તમે જેટલું કલ્પી શકો એટલા ઝીણાના પણ ઝીણા ભગવાન છે. એટલે જેટલા આપણે સૂક્ષ્મ થતા જઈએ એટલી જ એની સાથે ટેલિફોનિક વાત શરૂ થાય. ત્યાં સુધી વાત જ ન થાય, લાઈન જ ન મળે, ટેલિફોનના નંબર જ ન મળે, બોલો. એટલે જેટલો સૂક્ષ્મ થાય, અને સૂક્ષ્મ થવું જ પડે, વ્યવહારમાં પણ સૂક્ષ્મ થવું પડે ને આધ્યાત્મમાં તો થવું જ પડે. આપણે જયારે ભણવા જતા ત્યારે પેલા લખતા ક કલમ નો ક કલમ નો ક આખી પાટીમાં આવતો ને કે નહીં. હવે એવડા ને એવડા અક્ષર આપણે માંડે રાખીએ, કાગળમાં લખવું હોય, પોસ્ટકાર્ડ આવડું આવે ને એમાં આપણે ક કલમ નો કરીએ, તારી કાકીને કેજે કાલ હવારે આવે, તો કેટલા પોસ્ટકાર્ડ જોઈએ? એક પોસ્ટકાર્ડમાં ક, એક પોસ્ટકાર્ડમાં કાકી,
કેટલા પોસ્ટ કાર્ડ જોઈએ, પણ આખા પોસ્ટ કાર્ડમાં કલમ નો કો કેવડો થઈ ગયો, માખીના ટાંગા જેવડો થઈ ગયો, સૂક્ષ્મ થઈ ગયો ને. એ સૂક્ષ્મથી જ વ્યવહાર છે. એવડો ને એવડો ક ક કરી રાખો ને એવડો ને એવડો એકડો રાખીએ તો વ્યવહાર ચાલે નહીં. એમ આ આપણે સૂક્ષ્મ આમાં થવાનું છે, વ્યવહારમાં થઈ જાય, હાવ હબદિંગ થઈ જાય. રૂપિયાની નોટ ઉપર આમ બાકી હોય એટલે ફટ દઈને ખૂણા ઉપર લખી નાખે 551 બાકી, તરત લખી નાખે, ઝીણા ઝીણા એને જ ઉકલ્યો ભાઈ ને એવા લખી નાખે. પણ સત્સંગમાં કોઈ સૂક્ષ્મ થતું જે છે, બસ જાડો ભેંસ ભડકેવડો તિલક ચાંદલો કરવાનો, નાક લૂછવાનું કાયમ આવે ગૌમુખી રાખવાની, માલિકો અડધા પડધા પારા હોય ન હોય, મેર હોય ન હોય, ફૂમકું ન હોય હોય, અડધા પડધા ઘસાઈ ગયા હોય એવા બધા દોરાવાળી માળા અંદર રાખવાની. અજય હરે ઘન શ્યામ, મારું હારું કરજો ને પાડોશી નું નખો જ કાઢજો. ઘણા બાબા તો એવી પ્રાર્થના કર્યો, હે ભગવાન હવે દયા કર, મારા છોકરાને લઈ લે, ડોહો એમ નો કે મને લઈ લે, મારો છોકરો મને હાસવતો નથી ને, એટલે એ જોતો જાય એને હવે લઈ લે, એને લઈ લે. તે ખોખા તું જાને, આ રહીને તારે શું કામ છે, પાસે બે હસતો ગંધાય છે, એના કદાચ ભયો જાને નરવો થઈ, પણ નો પ્રાર્થના કરે. એ હું હાવ હાચો તમને દિલથી કહું, આમાં ઘરડા થઈ જાય એને મરવાનો કેટલા વિચાર આવતો છે. હે આ તો ઇન્ટરવ્યુ લેવા જેવો છો, હા સાચી વાત છે. હા આ તમે જેમ ઘરડા થતા જાઓ છો તેમ મરવાનો કેટલા વિચાર આવે છે, મરવાનો. આમ તો પાછા એટલા બધા હરિભક્તો તો એટલા બધા કરાફાઈટ હોય ને, જયારે પૂછો આપણે વાત કરીએ ને, હવે તો ધામમાં હવે તૈયાર જ બેઠા છે, લ્યો મોકલી દો લે, આપણને હુડીએ ચડાવે, જો આ તૈયાર જ બેઠા મોકલી દો લ્યો. પણ કેટલા વૃત્તિ હંકેલી લે, આંખે ન દેખાય તો, કાને ન સંભળાય તો, જીવવાની જીજી વિશા જાતી, જીવવાની ઈચ્છા નથી જાતી. એક કોળિયો જો ખાવા મળી જાય ને તોય ડોક્ટર ને કહે સાહેબ જરી ખીચડી થોડી વધારે ખવાય એવું કરી દો. ગોખરવાળાની એક વાત છે ને, તમને કંઈ પૂરું કરી દો, હવે મોડું થઈ જાય છે, પછી આપણે થોડી આગળ, હવે તો કાલે નહીં અવાય, પછી આપણે આવશું પાછા. પણ બહુ મજાની આ પ્રાર્થના ને બધું આ જીવનમાં એ જ કરવાની જ વાત છે. અને ચાલો હવે ગોખરવાળાની વાતને મોડું કરું. સહજાનંદ સ્વામી મહારાજ.